પારેખ પીતાંબર દેવરાજ તેમજ સમસ્ત પારેખ પરિવાર દ્વારા કચ્છના રાપર તાલુકાના ગામેથી સ્થળાંતર કરી રાજકોટ સ્થિત ન્યારા પાટિયા પાસે અબોલ જીવો આવેલા અને વસવાટ કર્યો હોય જ્યાં આ પરિવાર દ્વારા ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે ગુરુકૃપા એજન્સી વાળા અશોકભાઈ પારેખે વધુ વિગતો આપી હતી. અહેવાલ વિજય મકવાણ. જય જીનેન્દ્ર. જય અંબેમાં 11/2/2019 રોજ હવન ખાતે જ્યારે આ ગૌશાળા માટેના ઘાસચારા માટેની વાત થઈ હતા તેના અનુસંધાનને લઈને આજ 19/5/2019 રોજ નિયારા ખાતે જે રાપરથી કચ્છ જિલ્લાનું રાપર ગામનો કેમ્પ હતો તેમાં આજે ઘાસચારા માટે બધે કુટુંબ ભેગું થયેલ અને ત્યાં ગૌશાળામાં ઘાસ માટેનું જે આયોજન કર્યું હતું તે પૂર્ણ કર્યું તેના અનુસંધાનમાં બધા પારેખ કુટુંબના લોકો ભેગા થઈ અને ત્યાં ઘાસચારા માટે જે આપણો ફાળા મુજબનો પૈસા હતા તે માટે તેને ઘાસનું ત્યાં વ્યવસ્થા કરેલ હતી તેના અનુસંધાનમાં આ સમાચાર મોકલી રહ્યા છીએ. અશોક દિલીપકુમાર પારેખ, પારેખ પરિવાર, પારેખ પીતાંબર દેવરાજ પરિવાર તરફથી અશોક દિલીપકુમાર પારેખ, રાજકોટ. લલિતભાઈ પારેખ, પારેખ પીતાંબર દેવરાજ સમસ્ત પરિવાર રાજકોટ તરફથી બોલું છું. અમારો આ પરિવાર પીતાંબર દેવરાજ સમસ્ત પરિવાર છેલ્લા લગભગ 250 વર્ષથી રાજકોટમાં સ્થાયી થયેલો છે. રાજસ્થાનથી આવી અમરેલી થઈ અને અત્યારે રાજકોટમાં અમે વસવાટ કરી રહ્યા છીએ. અમારો પરિવાર લગભગ 150 ફેમિલી સાથે આખા ઇન્ડિયા અને ઇન્ડિયા બહાર બી વસવાટ કરી રહ્યો છે. આ પરિવાર તરફથી છેલ્લે 11/2/2019 રોજ જે પરિવારે આયોજિત એક હવનનો પ્રોગ્રામ હતો એમાં એક નક્કી કરેલું કે આપણે અત્યારે જે રાજકોટ યા તો ખાસ કરીને સૌરાષ્ટ્રની જે પાણીની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈ અને જે ગાયના ઘાસચારા માટે જે જરૂરિયાત છે તો આપણે કંઈક એમાં અલગથી ફાળો કાઢીએ. તો એ ફાળા માટે અમે અલગથી રકમ જે કાઢેલી હતી એ પરિસ્થિતિને જોતા કચ્છના રાપર ગામમાંની આજુબાજુના ગામડામાંથી લગભગ 17 ફેમિલી રાજકોટથી લગભગ 15 કિલોમીટર દૂર ન્યારા ડેમની સામે ન્યારા પાટિયા પાસે લગભગ કરીબન 1000 થી 1200 ગાયો પોતાની લઈ અને વસવાટ કરી રહ્યા છે છેલ્લા લગભગ 6-1 મહિનાથી. કારણ કે કચ્છમાં પાણીની વ્યવસ્થા નથી અત્યારે. હાલમાં અહીંયા પાણીની જે લાઈન ભાદરની જઈ રહી છે તે ન્યારા પાસેથી જઈ રહી છે એટલે તે એને પાણીની સગવડતા મળે છે પણ ઘાસચારાની સગવડતામાં બહુ એને તકલીફ છે. ગયા રવિવારે અમે ત્યાં રૂબરૂ તપાસ કરેલી. અમારા પરિવારના તમામ સભ્યો અશોકભાઈ અને એમના ફેમિલી સાથે અમે ત્યાં રૂબરૂ કોન્ટેક્ટ કર્યો અને ત્યાંની સિચ્યુએશન જોઈ. સિચ્યુએશન જોયા પછી ખ્યાલ આવ્યો કે અહીંયા ખરેખર જરૂરિયાત છે એટલે અમે જે હવન નિમિત્તે જે અમે પૈસા એના અલગથી કાઢેલા હતા એ ઉપરાંતમાં અમે અમારા પારેખ પરિવારમાં જ્યારે આની ટહેલ મૂકી તો પરિવાર તરફથી અમને પૂરો અને એકદમ સખત સારા શબ્દોમાં કહી શકાય તો એકદમ સહકાર મળેલ છે અને એ નાણાકીય સહકારને ધ્યાનમાં લઈ અને આજે અમે રૂબરૂ ગાયોને ત્યાં ન્યારા ડેમના પાટિયાની સામે જે આ લોકો કચ્છ પરિવાર જે આવેલો છે તેઓને અમે અમારા હાથે ગાયોને ઘાસચારો ખવડાવવાનું નક્કી કરેલું અને પરિવારના તમામ સભ્યો આજે ત્યાં હાજર રહી અને આ ગાયોને ઘાસચારો આપેલો છે અને અમે અમારી પરિવાર વતી પરિવારના સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આયોજિત આ કાર્યક્રમને અમે ત્યાં આજે એક પૂર્ણ કરી અને અમે આનંદ અનુભવી રહ્યા છીએ. આ જે અત્યારે અમે જે ટહેલ શરૂઆત કરી છે એને હજી અમે આગળ લઈ જવા માગીએ છીએ અને આગળ હજી અમે જશું. ભવિષ્યમાં બી અમે આવા બીજા પ્રોગ્રામો ચાલુ રાખીશું એવી અમે આશા રાખીએ છીએ. પરિવાર તરફથી પૂરો અમને સાથ સહકાર સખત મળતો રહીએ છે. આજ રોજ જે કંઈ પ્રોગ્રામ થયેલો એમાં બી અમારા બધા પરિવારોએ અમને સખત શબ્દોમાં સારા શબ્દોમાં કહી શકાય તો અમને શુભેચ્છાઓ આપી છે.